Thank you હોમ સાયન્સમાં ધોરણ બારનું પાઠ અગિયાર સમય શક્તિ અને વ્યવસ્થાપનનું આપણે પાર્ટ ટુ જોઈશું અગાઉ આપણે જોયું પાર્ટ વનમાં કે તમારે ટાઈમનું મેનેજમેન્ટ કરશો ટાઈમ શેડ્યુલ બનાવશો આયોજન તો તમારું કાર્ય એ સમયમાં કમ્પ્લીટ થઈ જશે એટલે કે એક વર્કિંગ વુમન કામ કરતી સ્ત્રી જો ટાઈમનું મેનેજમેન્ટ કરી દે એના સમયના સવારના સમયનું તો એનું દરેક કાર્ય કમ્પ્લીટ થઈ જતું હોય છે અને એના વિવિધ આપણે સ્ટેપ પણ જોયા હવે અહીંયા જોઈશું કે કામના પ્રકાર બધી જ પ્રવૃત્તિ માટે સમય અને શક્તિની જરૂરિયાત હોય છે આપણે દરેક કામ બોલવું છે ચાલવું છે રમવું છે કે કોઈ પણ કામ માટે સમય અને એનું શક્તિ વપરાતું હોય છે કોક કામમાં વધારે સમય જાય છે કાં તો શક્તિ વધારે વપરાય છે એ જુદી જુદી રીતનું તમારા કામ કેવું છે એના પર નિર્ધારિત હોય છે અને તે કરવાથી થાક લાગે છે અને કાર્યમાં થતી ઉર્જાના હિસાબથી કામને હળવું કે સરળ કે માધ્યમ કે સાધારણ અને ભારે કાર્યમાં વર્ગીકરણ કરવામાં આવે છે એટલે કે કામનું તમે વર્ગીકરણ કરી શકો છો કે રસોઈ કરવામાં વધારે સમય જાય એટલે કન્ટિન્યુ કરવાનું હોય છે અમુક કામ એવા હોય છે કે ઓછા સમયમાં પણ જલ્દી થઈ જાય છે જેમ કે કચરો વાળવો છે કે એ ફટાફટ થઈ જતું હોય તો તમે એ રીતના અઘરા કામ અને સહેલા કામને પણ અલગ કરીને તમારે તમે કાર્ય કરી શકો છો હળવા કાર્ય કરવામાં ઓછામાં ઓછી અને ભારે કરવા કાર્ય કરવામાં સૌથી શક્તિ વધારે વપરાય છે જુઓ જેમ કે અહીંયા ઓફિસ ટેબલ પર કે ઘરમાં કે આવી રીતે વર્ક કરે એને ઓછો કાર્ય સમય અને બેસીને આરામથી કાર્ય કરી શકે છે પણ જ્યારે આ કાર્પેન્ટર છે કે એમને વધારે કાર્ય છે એટલે કે ભારે કાર્ય છે તો એમને શક્તિ અને સમય પણ વધુ વપરાય છે અને અમને આ જ્યારે કોમ્પ્યુટર વર્ક પર એટલે સમય ઓછો અને કામ પણ ઝડપી થઈ જતું હોય છે હવે અહીંયા કામના પ્રકાર આપ્યા છે હળવું કાર્ય એમાં ઓછી શક્તિ વાપરવી જેમ કે શાક સમારવું ઝટપટ સમારવું લખવું વાંચવું ગૂંથવું કામ મધ્યમ કાર્ય એટલે કે સામાન્ય શક્તિ વાપરવી કચરો વાળવો રસોઈ બનાવી વાસણ ઘસવા વોશિંગ મશીનમાં કપડાં ધોવા તો આ બધા મધ્યમ કાર્યમાં આવે છે અને ભારે કાર્ય કે જેમાં આપણે વધારે શક્તિ વાપરવી પડે પોતા મારવા બેસીને કપડાં ધોવા દોડવું પગથિયાં ચડવા તો આ બધું ભારે કાર્યમાં આવતું હોય છે કાર્યનું સરળીકરણ એટલે કે કાર્ય તમે જે કરો છો એને જ્યારે સરળ રીતે તમે કરો છો યોજનાબંધ અને સરસ એ કાર્ય કમ્પ્લીટ થાય છે એને કાર્યનું શરણીકરણ કહેવામાં આવે છે કામ કરવા માટે શક્તિ વપરાય છે અલગ અલગ કાર્યમાં અલગ અલગ શક્તિ વપરાતી જોવા મળે છે જો કોઈ કાર્યને કરવામાં લાગેલો સમય લાગેલી શક્તિને સંબંધિત હોય છે એટલે કે જે કોઈ કાર્ય આપણે કરીએ છીએ એની પાછળ આપણી શક્તિ જરૂરી હોય છે અને એ કાર્ય કેટલા કેવું છે એના પાછળ એટલી શક્તિ વપરાતી હોય છે જેમ કે કોઈ કાર્ય કરવામાં વધારે સમય લાગ્યો તો પણ શક્તિ વધારે વપરાય છે એટલા જ માટે જો કાર્ય ભારે છે અને જો તમે ઓછા સમયમાં પૂરા કરો તો ઓછી શક્તિ વપરાશે ઉદાહરણ તરીકે હું લઈ શકું કે આપણે ઘરમાં જ્યારે કચરો વાળતા હોય સાવરણી વડે બધા ને એમાં આપણે નીચે બેસીને ખૂણેથી વાળતા હોઈએ છીએ બરાબર એમાં થોડો સમય જાય ને ઉઠક બેઠક થાય એટલે શક્તિ પણ વપરાય પણ જ્યારે તમારી પાસે વેક્યુમ ક્લિનર હોય તો તમે નીચે આમથી આમ પાઇપ એની લાંબી હોય છે ઓન કરો એટલે બધો કચરો આવી જાય બધું વ્યવસ્થિત થતું હોય છે એટલે કે તમે વિકલ્પને ઉપયોગ કરીને આ કાર્ય તમે ઓછી શક્તિ વાપરીને પણ ફટાફટ કરી શકો છો સમય ઓછો ખર્ચ કરીને કાર્યનું સરણીકરણ કરીને એટલે કે કાર્ય સરળીકરણથી પોતાની જ રીતે સમય ઓછો લાગે છે ઉદાહરણ માટે જોઈએ કે શાકભાજી છીણવા માટે છીણીનો ઉપયોગ કરી શકીએ છીએ અને બીજી બાજુ ફૂડ પ્રોસેસરનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ આ દ્વારા સમય અને શક્તિ બંને બચાવી શકાય છે એટલે કે છીણી જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણે હાથથી નથી કાપતા હાથથી એને છીણતા હોઈએ છે બરાબર અને જ્યારે ફૂડ પ્રોસેસરમાં આપણે મશીન ઓન કરીને એમાં જે સબ્જી છે એ નાખી દેવામાં આવે છે એટલે એકદમ ફટાફટ થઈ જાય છે આ રીતે આપણો આપણો સમય અને શક્તિ બચાવી શકીએ છીએ આ જ રીતે કપડાં ધોતા પહેલાં બધી જરૂરી ચીજ વસ્તુ પહેલેથી વ્યવસ્થિત કરીએ તો સમય અને શક્તિ બંને બચાવી શકાય છે આ બંને ઉદાહરણમાં સમય અને શક્તિની બચત માટે કાર્ય સરળીકરણ કરીએ છીએ તો આપણે એની વ્યાખ્યા જોઈએ કોઈ પણ કાર્યને સારી રીતે સમય તથા શક્તિને બચાવીને કરવું એને કાર્ય સરળીકરણ કહે છે એટલે કે તમારે કાર્ય તો કરવાનું જ છે પણ એ કાર્યને કમ્પ્લીટ કરવા માટે તમારે ઓછી શક્તિની જરૂર પડે અને કાર્ય તમારું થઈ જાય એ રીતે તમારે એનો વ્યવસ્થા કરવી એને કાર્યસરણીકરણ કહેવામાં આવે છે કાર્યસરણીકરણની અપેક્ષા કાર્ય વ્યવસ્થાનો વ્યાપક અર્થ હોય છે અહીં તમે પોતાના કાર્યોની રીતો પહેલેથી જ આયોજન કરી શકો છો યોજના બનાવવાથી સમય અને શક્તિ બંનેની બચત થાય છે અને સુવ્યવસ્થિત અને સારું આયોજન થઈ શકે છે માની લો કે આપણો જન્મદિવસ છે તેને ઉજવવો છે તો એના માટે આપણે પહેલાં યોજના બનાવવી પડશે કેટલી વસ્તુની જરૂરિયાત છે કઈ રીતે કરીશું એમાં કોને બોલાવીશું શું નાસ્તો રાખીશું અને કઈ રીતે સમય અને શક્તિનો સદુપયોગ કરીને આપણી જે પાર્ટીનું આયોજન સરસ કમ્પ્લીટ થઈ જાય એનું વિચારવું એનું આયોજન કરું જેમ કે મસાલા પીસવા માટે મિક્સરનો ઉપયોગ કરવું કાગળની ડીશ વાપરવી થર્મોકોલના ગ્લાસ વાપરવા કે જે પાર્ટી પત્યા પછી ધોવાની જરૂરિયાત રહેતી નથી તો આ તમારું કામ સરળીકરણ કહેવાય છે કે તમે આ વસ્તુનો યુઝ કરીને તમારા કાર્યનું કામ ફટાફટ કરી નાખો છો જો તમે સ્ટીલના વાસણો વાપરો તો તમારે ઘસવા પડે ધોવા પડે પણ તમે ડિસ્પોઝલ વસ્તુઓ વાપરો તો તમારે વાસણ ઘસવાનો સમય બચી જાય છે એ સીધું તમે ડસ્ટબિનમાં ફાંકી શકો છો આ રીતે તમે તમારા કાર્યનું સરળીકરણ કરી શકો છો કાર્ય સરળીકરણની રીતો આવો કાર્ય સરળીકરણની વિવિધ રીતોને આપણે સમજીએ પહેલું કાર્ય સ્થળને વ્યવસ્થિત રાખવું જ્યારે કોઈ પણ જરૂરી વસ્તુઓ યોગ્ય જગ્યાએ કે સાચી ઊંચી જગ્યાએ હોય તો એ જગ્યા પરથી આપણને તરત મળી જાય છે જેમ કે આપણે રસોઈ કરતી પહેલાં આપણા જે રસોઈ બનાવવું છે એ વાસણો વ્યવસ્થિત જગ્યાએ હોવા જોઈએ મસાલા વ્યવસ્થિત જગ્યાએ હોવા જોઈએ અને આપણને ખબર જ હોવી જોઈએ એ જ એની જગ્યા હોય તો આપણે એનો ફટાફટ લઈને યુઝ કરીને આપણું કાર્ય કરી શકીએ છીએ જ્યારે રસોઈ કરતી વખતે વાસણ પાણી આ બધું જરૂર પડે એ બધી વ્યવસ્થા જો આપણી જોડે હોય તો કાર્ય ફટાફટ થઈ જતું હોય છે અને એ બધી વ્યવસ્થાની જગ્યા બદલવી જોઈએ નહીં સાથે જ સાચા સ્થાન અને ઊંચાઈ પર હોવું જોઈએ માટે કાર્ય કરતી વખતે તમારે અહીં તહીં જવું ન પડે આ સિવાય જો પારદર્શક ડબ્બા પર ચિઠ્ઠી લગાવીને તમે સામાન ભર્યો હોય તો તમારે વસ્તુ શોધવામાં પણ તકલીફ પડતી નથી અને સમય પણ બગડતો નથી બીજું છે સમય શક્તિ બચાવે તેવા ઉપકરણો જેમ કે કપડાં ધોવા માટે વોશિંગ મશીન તમારે કંઈ ક્રશ કરવું છે તો મિક્સર કે ફૂડ પ્રોસેસરના ઉપયોગથી સમય અને શક્તિ બચે છે વોશિંગ મશીનમાં કપડાં આપણે નાખીએ એટલે ફટાફટ મશીનથી એના ટાઈમ એડજસ્ટ કરીને ધોવાઈ જતું હોય છે અને આપણી શક્તિનું બચત થાય છે પ્રેશર કુકર રોટલી વણવા વણવાની આડણી છાલ કાપવા માટે પીલર વેક્યુમ ક્લીનર વગેરેના ઉપયોગથી કાર્ય સરળી કરો સાથે આપણે સમય અને શક્તિની બચત પણ થાય છે અને આપણું કાર્ય પણ સરસ યોગ્ય સમયે થઈ જતું હોય છે જો તમારે એકસાથે કેટલીક વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો તમે નીચે દર્શાવેલ ટ્રોલીમાં તમે આ રીતે ભરીને તમે તમારા વસ્તુને એકસાથે બીજી જગ્યાએ લઈ જઈ શકો છો એટલે કે એક સમયમાં ઘણી વસ્તુ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો એટલે કે તમારે વધારે વાર આટા મારવા પડશે નહીં ત્રીજું છે ઉપરોક્ત કાર્ય કરવાની યોગ્યતાને વાપરવી એટલે કે કાર્ય કરતી વખતે એક તાલ બધતા વાળી ચાલ તેમજ આટા ફેરા ઓછા કરવા એટલે કે જ્યારે તમે કોઈ કામ નક્કી કરો છો તો જ્યારે તમે વચ્ચે એક સહેજ ટાઈમ મળે તો ફેરા કર્યા વગર તમારે એનો તાલ તાલબદ્ધ રીતે તમારે કાર્ય કમ્પ્લીટ થાય એની તમારે મેનેજ કરવું જોઈએ અથવા તમે તેની સાથે બીજી પણ ગોઠવણ કંઈ કામની કરી શકતા હો છો જમીન પર પોતું કરતી વખતે સતત એક સરખી ગતિ રાખવા કરતાં મરોડપૂર્વક સર્પકાર રીતે આપણે કરવું જોઈએ એક રૂમના બધા કામ એકસાથે કરીને સમયની બચત કરી શકાય છે જેમ કે પથારી કરતી વખતે ચાદર અને ગાદી પાથરીને અલગ અલગ દબાવવાની જગ્યાએ એકસાથે પાથરો અને દબાવો ડીશને ધોયા પછી સીધી રેન્ક પર મૂકી દો એટલે જલ્દી સુકાઈ જશે તો આ રીતે તમે તમારા કાર્ય અને સમયનો બચત કરી શકો છો અને યોગ્ય ટેકનિક સાથે એટલે કે યોગ્ય રીત સાથે તમારું કામ પણ આસાનીથી તમે કરશો તો જલ્દી તમને એનું નિર્ણય મળી જશે કાં તો તમારું એ કામ જલ્દી થઈ જશે તમારે વાસણ કે કંઈ લૂછવાની પણ જરૂર ના પડે કે તમારે એને ગોઠવવાની પણ જરૂર ના પડે એટલે કે તમે જો યોગ્ય રીતે તમારા કામને અમલમાં લાવશો તો તમારા શક્તિ અને સમયની બચત થશે કાર્યનો ક્રમ બદલીને જો કોઈ કાર્યક્રમ કરવો માં કરવામાં આવે તો તેનું કાર્ય સરળીકરણ થઈ શકે છે જેમ કે કપડાં પર ઇસ્ત્રી કરતી વખતે જો બધા કપડાં એકસાથે પાણી છાંટીને રાખીએ તો ઇસ્ત્રી કરવામાં ઓછો સમય લાગે છે અને જો એક એક કપડાં પર પાણી છાંટી ઇસ્ત્રી કરીએ તો આપણો સમય પણ વધારે જાય છે અને શક્તિ વપરાય છે આ જ રીતે રસોઈ બનાવતી વખતે જો તમે પહેલાં સ્ટવ પર મસાલો સાતળો અને સાથે જ શાક સમારીએ તો સારું રહેશે એના કરતાં પહેલાં શાક કાપીએ અને પછી રાંધવાનું શરૂ કરીએ એટલે કે મસાલો બનતો હોય ને શાક કાપીએ તો પછી એમાં વાર પણ થઈ શકે એના કરતાં પહેલે જ શાક સમારીને રાખો તો એ કાર્ય ફટાફટ થઈ જતું હોય છે યોગ્ય મુદ્રામાં બેસો જો નીચે ચિત્રમાં છે કે યોગ્ય તમારે જ્યારે બેસો છો ત્યારે તમારે યોગ્ય તમે જે સ્થાન ઉપર બેસો છો ત્યાં વ્યવસ્થિત બેસવું જોઈએ સાચી મુદ્રામાં કાર્ય કરવામાં સમય અને શક્તિ બંનેની બચત થાય છે ઉદાહરણ તરીકે બેસીને રસોઈ બનાવવા કરતાં ઊભા રહીને રસોઈ બનાવવામાં ઓછો થાક લાગે છે બેસીને વારંવાર ઊભા થવાથી પણ થાક લાગતો હોય છે જો તમે કમર સીધી રાખીને કાર્ય કરી શકતા હોય તો વાળીને કેમ કરવું કમર સીધી રાખવાથી તમે સમય અને ઉર્જા બચાવો છો ઉદાહરણ તરીકે લાંબી સાવરણીથી કચરો વાળવો એ સામાન્ય સાવરણીથી કચરો વાળવો નહીં એટલે કે લાંબુ સાવરણી હોય તો તમે ફટાફટ નીચે સુધી સહેજ વળી અને કરી શકો છો જ્યારે નાની સાવરણી હોય તો તમારે કમ્પ્લીટ બેસી અને નીચે બેસીને એને વાળવું પડે એટલે તમે જો આવા વૈકલ્પિક સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરશો તો તમારા સમય અને શક્તિને તમારું બચશે અને યોગ્ય મુદ્રામાં તમે વ્યવસ્થિત કામ કરી શકશો એટલે કે યોગ્ય તમારું જે બોડી છે શરીર છે એને યોગ્ય રાખીને તમે કામ કરી શકશો વ્યવસ્થિત રીતે કપડાં સુકવતી વખતે ડોલ ઊંચા ટેબલ પર રાખવી જોઈએ એટલે વારે વારે ઝૂકવું ન પડે આનાથી તમારી કમર સીધી રહેશે અને વારે વારે ઝૂકવાથી થાક પણ નહીં લાગે હવે નેક્સ્ટ છે યોગ્ય ઊંચાઈ પર કામ કરવું અહીંયા જો ચિત્ર આપ્યું છે કે યોગ્ય ઇસ્ત્રી કરે છે તો એની ઊંચાઈ તો રસોડામાં સમાન વધારે ઊંચે કે નીચે રાખ્યો હોય તો કામ કરવામાં આપણે વધારે ઝૂંકવું પડે છે કાં તો એ થાય તો આપણને થાક લાગે આવું એટલા માટે થાય છે કે કામ કરતી વખતે તમારે વારે ઘડિયે ઝૂકવું અને ઊંચકવું પડે છે તો જો નીચે દર્શાવેલ ઇસ્ત્રી કરવાની રીત છે અને એમાં ઓછો થાક લાગે છે જમીન પર બેસીને કે પલંગ પર ઝૂકીને કે ઊભા રહીને ઈસ્ત્રીના ટેબલ પર કે યોગ્ય જગ્યા પર ઇસ્ત્રી કરવાથી તમને થાક નહીં લાગે પણ બેસી કે પલંગ પર વાંકા વળીને કરવાથી તમને થાક લાગશે એક કરતાં વધારે કાર્યની તૈયારી બેથી વધારે કાર્યોને એકસાથે કરવું એટલે વધારે કાર્ય કરવાની તૈયારી છે આ રીતે સમય અને શક્તિ બંનેની બચત કરી શકો છો જેમ કે ચા બનાવતી વખતે પાણી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી તમે લોટ બાંધવો કે કંઈ શાકભાજી સમારવી કે દૂધ ઉકાળવાનું કામ એકસાથે તમે કરી શકો છો બીજું નેક્સ્ટ તરત જ ઉપયોગ આવે એવી વસ્તુઓનો ઉપયોગ કરો જમવા નું બનાવતી વખતે આદુ લસણનો તાજો જ મસાલો પીસવાની જગ્યાએ તેની પેસ્ટ તમે અગાઉથી બનાવી દો તો તમારે એ સમય અને શક્તિની બચત થતી હોય છે કાં તો બજારમાં તૈયાર પણ મળતું હોય છે તમે એ લાવીને ઘરમાં ફ્રીજમાં રાખી શકો છો આ રીતે સમય અને શક્તિની પણ તમે બચત કરી શકો છો પહેલેથી તૈયાર ખાદ્ય પદાર્થ વાપરવાથી તમે સમય અને શક્તિ બચાવી શકો છો કાચના વાસણની જગ્યાએ કાગળની ડીશનો ઉપયોગ કરીને પણ સમય અને શક્તિની બચત થઈ શકે છે ઓકે ફ્રેન્ડ્સ નવા આપણો વિડીયો કન્ટિન્યુ છે અને નવા મુદ્દા સાથે નેક્સ્ટ વિડીયોમાં આપણે જરૂર મળીશું ટેક કેર બાય